નમસ્કાર, આપ જો રાજ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું આપની સાથે હિમાની. આજે આપણે વાત કરીએ કે આવતીકાલે ગુજરાતભરમાં તલાટીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની હદમાં પણ ભૂલથી પણ એવું કોઈ કામ ન કરતા કે જેના દ્વારા તમારા ઉપર કોઈ કાર્યવાહી થઈ શકે. વાત કરીએ ગુજરાતમાં આવતીકાલે તલાટીની પરીક્ષાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસના વિસ્તારમાં સ્થુલે શાંતિ જળવાઈ રહે અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગેરરીતિ કર્યા વગર તેમજ કોઈ પણ પ્રકારના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તેવું આયોજન તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો જે મુજબ આપણે વાત કરી કે આવતીકાલે બપોરના સમયે પરીક્ષા દરમિયાન ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરીક્ષાના કેન્દ્ર જ્યાં આપવામાં આવ્યા હોય, જ્યાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હોય, તેની આસપાસના વિસ્તારની ઝેરોક્ષની દુકાન બંધ રાખવાનો આદેશ કરાયો છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રની 100 મીટરની હદમાં બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 4 થી પણ વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. તો તેવા લાઉડસ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વીજ પુરવઠાનો ખરવાય તે માટે ખોદકામ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલાં લેવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે. જો આ જાહેરનામાનો જે પણ ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો ઇલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ તથા ઇયરફોન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે પરીક્ષાના સ્થળ પર ઇલેક્ટ્રિક આઇટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રિક ડાયરી, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ઇયરફોન, કેમેરા, લેપટોપ જેવા અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો દાખલ થવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો તમે આ પ્રતિબંધોનો ભંગ કરશો તો તમારા ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે. ત્યારે હુકમ પર ફરજ બજાવનાર પોલીસના હોમગાર્ડના કર્મચારીઓ, અધિકારી તેમજ પરીક્ષાના અનુસંધાને ફરજ ઉપર બોલાવેલા કર્મચારી અધિકારીઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરવા બદલ શિક્ષાને પાત્ર ઠરશે. ત્યારે આવા જ અવનવા કરંટ અફેર્સના કરંટ અપડેટ વિડીયો જોવા માટે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરો.